વિદ્યાર્થી મિત્રો, નોવા સ્કૂલ ગ્રુપ એ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું નામ દર્શાવનાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે બાદબાકીમાં નવી ફરીવાર શીખવાની છે ખાનાવાળી. હવે આમાં કઈ રીતના છે પહેલા જોઈને જ આપણને એટલું અટપટું લાગશે કે આ કેવી રીતના બાદબાકી કરવાની છે. જવાબ તો આપણને દેખાય છે પણ અહીંયા ખાના આપેલા છે. હવે આને આપણે કેવી રીતના કરવાની છે તો બધા ધ્યાન આપશે. પેજ નંબર 92 ઉપર અને બાદબાકી અહીંયા આપેલી છે એમાં કરવાનું છે. હવે આપણે જોવાનું કે જેમાં ઉપર આ રીતના ખાનું આપેલું હોય ને એમાં સરવાળો કરવાનો અને જેમાં નીચે આ ખાનું આપ્યું હોય મતલબ આ રીતના વચ્ચે એમાં બાદબાકી કરવાની છે. આ યાદ રાખજો, જેમાં આ રીતના ઉપર ખાનું આપેલું હોય એમાં સરવાળો કરવાનો, એ નીચે આપેલું હોય એમાં બાદબાકી કરવાની છે, તો જ આપણને આનો જવાબ મળશે. હવે આપણે સૌપ્રથમ જોઈએ, આપણે મેં શું કીધું છે કે આમાં નીચે હોય તો શું કરવાનું બાદ બાકી. તો હવે 8 છે, મોટી સંખ્યા કેટલી છે? 8 છે, એમાંથી 5 બાદ કરીશ. 8 માંથી 5 જાય તો વધે કેટલા? 3. તો હવે આપણે આ જોઈએ તો આપણને બાદ બાકીનો જવાબ મળી ગયો. 8 માંથી 3 છે ને બાદ કરીએ ને તો 5 વધે, જવાબ મળ્યો ને આપણને. આ રીતના આપણે કરવાનું રહેશે. હવે ત્યારબાદ ઉપર હોય તો મેં શું કીધું? સરવાળો કરવાનો છે. તો એ કેવી રીતના કરશું? તો કે અહીંયા 2 છે અને અહીંયા 3, તો કે આ 2 અને એમાં ઉમેરવાના કેટલા કીધા છે? 3. તો આ 1 2 અને 3 ને ઉમેરા તો કેટલા થયા? 5. તો હું અહીંયા લખીશ 5. આ 2 નો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 5. હવે આપણે એનું જોઈએ બાદબાકી. તો 5 માંથી 2 બાદ કરીએ તો વધે કેટલા? 3. એને આ 5 છે એમાંથી 2 બાદ કરીએ તો વધે 3. હવે આ રીતના તમારે યાદ રાખવાનું, ઉપરનું ખાનું હોય તો શું કરવાનું છે? સરવાળો. પણ આ રીતના જો નીચે ખાનું હોય તો બાદબાકી કરવાની રહેશે. હવે એ જ રીતના આપણે આગળ કરતા જવાનું છે. અહીંયા પણ ખાનું ઉપર છે તો અહીંયા 9 છે અને અહીંયા શૂન્ય આવ્યું છે. તમને 9 ના 9 શૂન્ય બરાબર 3. હવે અહીંયા પણ આપણે બાદબાકી કરવાની થશે. 3 માંથી
કેટલા 2 તો 2 માં 3 માંથી 2 ગયા તો ભાઈ ગામ 1 હવે અહીંયા 2 - 0 = 2 ના 2 તો 2 માંથી 2 જાય તો વધે કેટલા 0 હવે ત્યારબાદ આડી આપણને અહીંયા જીત આપી છે બાદબાકીની આડી ખાનાવાળી તો 2 માં પણ આપણે એ જ રીતના કરવાનું થશે હવે 8 છે એમાંથી 4 બાદ કરવાના વધશે કેટલા 4 હવે આ 5 ને 1 કેટલા થશે 6 તો 6 માંથી 5 બાદ કરીએ તો વધે 1 હવે અહીંયા 7 માંથી 6 છે ને આપણે શું કરવાના છે બાદ કરવાના છે તો વધશે કેટલા 1 હવે અહીંયા આ બે નો સરવાળો 8 માં 1 નાખીએ તો 9 તો અહીંયા 9 માંથી 1 જાય તો વધે કેટલા 8 હવે ત્યારબાદ આ બંને નો શું કરવાનો સરવાળો હવે 6 માં 2 ઉમેરીએ તો વધે કેટલા 8 8 માંથી 2 જાય તો વધશે 6 હવે અહીંયા 5 માંથી 1 જાય તો 4 તો હવે અહીંયા 5 છે માંથી 4 કાઢ્યા તો વધ્યા કેટલા 1 એટલે આડી આપણે આ રીતના ખાનામાં પહેલા અમુકનો સરવાળો થશે બાદબાકી થશે પછી સાચો જવાબ આપણને આ રીતના મળશે હવે અહીંયા આપ્યા છે 7 અહીં શૂન્ય આપે છે તો 7 ના 7 એમ ના તો 7 માંથી 7 જાય તો 0 થાય હવે ત્યારબાદ 7 માંથી 5 જાય તો વધશે 2 તો 7 માંથી 2 જાય તો વધે 5 ત્યારબાદ આગળ અહીંયા આપ્યા છે 3 માંથી 3 જાય તો કેટલા વધશે 0 તો અહીંયા માઇનસ 0 પછી બાદબાકી કરી છે પછી 0 માંથી 3 જાય તો કેટલા વધે 3 હવે અહીંયા 1 માંથી 0 જાય તો વધે 1 1 માંથી 1 જાય તો વધે 0 ત્યારબાદ આ બંને નો સરવાળો 3 ને 2 5 તો અહીંયા 5 માંથી 3 કાઢ્યા તો વધ્યા 2 અહીંયા 9 માંથી 3 બાદ કરવાના છે તો વધશે કેટલા 6 હવે 9 માંથી 6 બાદ કર્યા તો વધે 3 હવે અહીંયા જોવાનું છે અહીંયા 0 આપ્યું છે અહીં 6 આપે છે 6 ના 6 એમ ના તો 6 - 0 = 6 ના 6 એમ ના હવે અહીંયા 8 આવ્યા છે એમાંથી કેટલા બાદ કરવાના 7 તો અહીંયા આવશે 1 8 માંથી 1 જાય તો વધે કેટલા 7 ત્યારબાદ અહીંયા આ બંને નો શું કરવાનો છે સરવાળો 6 અને 3 9 થાય હવે 9 આપ્યા છે એમાંથી 3 બાદ કરીએ તો વધે કેટલા 6 હવે આ રીતના મેં તમને પહેલા જ કીધું છે કે ઉપર ખાનું હોય તો સરવાળો આ રીતના નીચે ખાનું હોય તો બાદ બાકી કરશો એટલે આનો જવાબ આપણને મળી જશે હવે આ રીતના તમારે સગી પોથીની અંદર ઉતારવાનું છે અને ત્યારબાદ આવી બીજી બાદબાકી ઉપર આપણે આગળ છે રિવિઝન પણ કરતા જવાનું છે તો આવી બીજી બાદબાકીની રકમ લખો અને આની ઘરે પ્રેક્ટિસ કરો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ